નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ભારત સરકારના ગૃહ વિભાગ સંલગ્ન નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ તેમજ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્રના સંયુક્ત ઉપક્રમે છોટાઉદેપુર તાલુકાના ગોંદરિયા તળાવમાં ડૂબતા 7 પશુપાલકોને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા હતા. ભારે વરસાદ થતા સ્થાનિક ડેમમાં પાણીની સપાટી વધવાના કારણે તળાવમાં અચાનક પાણી વધતા 7 પશુપાલકો પાણીના વહેણમાં ફસાયા હતા. સ્થાનિકો દ્વારા જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્રને જાણ કરાઈ હતી ત્યારે ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમે છોટાઉદેપુર ફાયર બ્રિગેડ ટીમને જાણ કરી હતી. ફાયર બ્રિગેડની ટીમ યુવરાજ ગોહિલના નેતૃત્વમાં એક્શન મોડમાં ઘટનાસ્થળે પહોંચીને રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું. ફાયર બ્રિગેડની ટીમે 3 પશુપાલકોનું રેસ્ક્યુ ઓપરેશન કરી સુરક્ષિત બહાર કાઢ્યા હતા. આ પરિસ્થિતિ વધુ ગંભીર બનતા તેઓ એનડીઆરએફ મદદ માટે જાણ કરવા જણાવ્યું હતું. કલેક્ટર હસ્તકના ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમે બનાવની ગંભીરતાને ધ્યાને લેતા પશુપાલકોની શોધખોળ અને બચાવ કામગીરી માટે એનડીઆરએફની મદદ લીધી હતી. એનડીઆરએફ વડોદરાની ટીમ કમાટ ખાતે હાજર હતી. શ્રી સાગર કુલહરી નેતૃત્વમાં ટીમે ઘટનાસ્થળે પહોંચી પાણીમાં ફસાયેલા 7 પશુપાલકોનું સુરક્ષિત રેસ્ક્યુ કરી પાણીમાંથી બહાર કાઢ્યા હતા. આ તમામ 7 પશુપાલકોને સ્થળ પર જ પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. ગોંદરિયા તળાવમાં પાણીનો પ્રવાહ વધવાથી ફસાયેલા 7 લોકોને રેસ્ક્યુ ટીમે નવજીવન આપ્યું હતું. આ સંપૂર્ણ રેસ્ક્યુ ઓપરેશન પૂર્ણ થતા નિવાસી અધિક કલેક્ટર શ્રી આ એક મોક ડ્રીલ હતી તેમ જણાવ્યું હતું. મોક ડ્રીલ બાદ નિવાસી અધિક કલેક્ટર શૈલેષ ગોકલાણીના અધ્યક્ષપદે બ્રીફિંગ બેઠક યોજાઈ હતી. રેહાન પટેલ, નેશનલ પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.